અંજારનગર સ્થાપના દિવસ ઉજવવા શાળાએ સ્પર્ધાઓ યોજાઈ. અંજાર નગરપાલિકા દ્વારા શહેરની 21 પ્રાથમિક શાળાઓના 400 જેટલા બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. કચ્છના ઐતિહાસિક શહેર એવા અંજારનો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો. અંજાર એની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. તેની ભવ્યતા, દિવ્યતા અને સંસ્કૃતિ બરકરાર રહે તેવી ભાવના સાથે અંજાર શહેરવાસીઓએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક શહેરનો સ્થાપના દિવસ મનાવ્યો હતો. આ ઉપરાંત અંજાર નગરપાલિકા દ્વારા શહેરની 21 સરકારી પ્રાથમિક શાળાઓના 400થી વધુ વિદ્યાર્થી બાળકો બાલિકાઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં બાળ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને વિજેતા બાળકોને ઇનામો અપાયા હતા. આજે અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરના 449માં સ્થાપના દિન નિમિત્તે સમિતિ હસ્તક સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 21 સરકારી શાળાઓમાં ખેલ મહોત્સવનો અત્યારે આયોજન કરાયું છે, જેમાં અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 21 શાળાઓના 400 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, 100 મીટર દોડ તથા રિલે ફાસ્ટ, સ્લો સ્લાઇડિંગ આવી બધી સ્પર્ધાઓ તથા ખોખો સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને એ માટે અમારી સમિતિના આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ સારી એવી જહેમત ઉઠાવી છે અને અંજાર નગરપાલિકા તરફથી તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા ધારાસભ્યશ્રીના વિશેષ ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ટાઉન હોલમાંથી એનો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ અત્રે 11:30 વાગે અત્રે યોજાશે. જે પણ વિદ્યાર્થીઓ અત્યારે ભાગ લીધો છે, ખરેખર અમારી નગરપાલિકા દ્વારા આ એક સરાહનીય પ્રયાસ થયો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અંજાર નગરપાલિકા દ્વારા એક નવો અભિગમ સ્થાપના દિવસ નિમિત્તે અંજારની સરકારી શાળાઓમાં પ્રાથમિક શાળાઓ દ્વારા એક ખેલ મહોત્સવની સાથે ઉત્સાહભેર વાતાવરણ સર્જાયું છે અને જેમાં અમારી સમિતિના 176 શિક્ષકોની સાથે 400 જેટલા વિદ્યાર્થીઓ તથા શાળા કક્ષાએ જે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી એમાં લગભગ 3000 વિદ્યાર્થીઓ આ ખેલ મહોત્સવમાં સામેલ થયા છે, જે સમિતિ માટે અને નગરપાલિકા વાળા સૌ માટે આનંદની વાત છે. જે બાળકોએ ભાગ લીધો છે તેમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી ખૂબ ખૂબ અભિનંદન અને જે પણ વિજેતાઓ છે એમાં લગભગ 72 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતા છે એમને અત્યારે એડવાન્સમાં અભિનંદન પાઠવીએ છીએ. આભાર ભારત માતા.